મહેમદાવાદ તાલુકા પંચાયતના કેડી પરમાર તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોમાં વિનુભાઈ વિરમદેવ જેવા અનેક પોલીસ સ્ટાફના માણસો સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ આજે વેક્સિન લઈ અને પહેલ કરી હતી. કોરોના વાયરસની મહામારીની સામે કોવેક્સિન આવી છે ત્યારે વેક્સિન લેવા માટે હવે કર્મચારીઓ આગળ આવી રહ્યા છે ત્યારે મહેમદાવાદ તાલુકાનો સ્ટાફ પણ આ રસી લીધી હતી. વાલેરા સાહેબ, આ બધા જે બહેનો પોતાના પ્રશ્ન લઈને આવે છે વિશે આપ શું કહેવા માંગો છો? હવે બહેનો જે ગીતાંજલિ સોસાયટીમાં રોડ અને ગટરની વ્યવસ્થા માટેની રજૂઆત કરી છે, આ યોજના છે જનભાગીદારીની રાજ્ય સરકારની, જેમાં 10% ફાળો ધારાસભ્યશ્રીએ જમા કરાવેલો છે, 10% ફાળો સોસાયટીએ જમા કરાવવાનો બાકી છે, જેના કારણે આપણે આગળ કાર્યવાહી કરી શક્યા નથી. આ યોજનાનો જો લાભ લાભાર્થી લેવો હોય તો તેઓએ 8-10 દિવસમાં સંમતિ આપવાની થશે, અન્યથા આ ગ્રાન્ટ અમારે પરત કરવાની થાય. અગાઉ પણ આ બાબતે ચર્ચા કરેલી છે, પરંતુ સોસાયટી તરફથી અમને પૂરેપૂરો આ બાબતની કોઈ જાણકારી આપેલ નથી. તેમ છતાં આજે આ બહેનોને આપણે કહીએ છીએ કે જો 10-15 દિવસમાં આનો રસ્તો કંઈ કરી શકે તો આ ગ્રાન્ટ પૂરેપૂરી વપરાય અને એમની સુવિધા પૂરી પડી શકે એમ છે. અચ્છા, એમને કેટલા ટકા પૈસા ભરવાનો છે? 10% રકમ જમા કરાવવાની થશે. એટલે હાલમાં જો સંમતિ આપ્યા બાદ આપણે એસ્ટિમેટ બનાવવાનું થાય અને એના 10% રકમ એમની જોડેથી મેળવવાની રહે, અને બાકીના 10% ધારાસભ્યશ્રીના છે એ જમા થયેલા જ છે, એમાં પ્લસ માઇનસ જે કંઈ થશે એ પછી હિસાબમાં લેવાનો રહેશે. આ રીતનાનું છે. સીઓ સાહેબના કહેવા મુજબ કે આજે ગીતાંજલિ સોસાયટીની જે બીજી 4-5 સોસાયટી છે એમના 65 લાખના કામો મંજૂર થયેલા છે અને એ પેટે ધારાસભ્યશ્રીએ 10% પણ આપેલા છે, અહીં જમા કરાવેલા છે, અને જો બાકીના 10% જે આ સોસાયટીવાળા છે રહેવાસીઓ એમને ભરવાના છે, તો વહેલી તકે એ લોકો પોતાની જે મંજૂરી છે અને પોતાની જે તૈયારી છે બતાવે તો નગરપાલિકા શોર્ટ ટાઈમની અંદર એની માપણી કરીને તેમના અંદાજિત રકમ ખર્ચ કેટલો થાય તે આપશે, અને જો એ પ્રમાણે થશે તેમનું કાર્ય પૂર્ણ થશે. વિરાંગ મહેતા, મહેમદાવાદ. આપ જોઈ શકો છો હાલમાં મહેમદાવાદ નગરપાલિકા ખાતે મહેમદાવાદ કાચછાઈ રોડ પર આવેલ ગીતાંજલિ સોસાયટીની આ બહેનો મોટી માત્રામાં હાજર થઈ છે. એમના કહેવા મુજબ કે તેઓએ રોડ તેમજ ગટર માટે વારંવાર નગરપાલિકા ખાતે મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં પણ એમના પ્રશ્નનો હલ આવ્યો નથી, અને હાલમાં તેઓ નગરપાલિકા ખાતે પોતે અરજી લઈને આવ્યા છે, વારંવાર અરજી કરી છે અને એ લોકો થાકી ગયા છે અને આજે રોડથી બી એટલા બધા કંટાળી ગયા છે કે ખાડાને એટલા બધા રોડ પડી ગયા છે, ખાડા જેથી એક્સિડન્ટ થવાની સંભાવના છે, ચોમાસા પણ તકલીફ પડે છે, ગટરના હિસાબે હાલમાં કોરોનાના હિસાબે સ્વચ્છતાની વાત થાય છે પણ આ ગટર ખુલ્લી હોય એના ગંદા પાણીના હિસાબે રોગ થવાની સંભાવના છે. તો આપણે અમને સવાલ પૂછ્યું, શું નામ છે? ક્યાં રહો છો આપ? શું નામ તમારું? અચ્છા, તમે જે અરજી કરવા આવ્યા છો એ વિશે શું કહેવા માંગો છો? અમારે લગભગ 20 વર્ષથી ગટર અને રોડ રસ્તા નથી. અમે બાળકોને સ્કૂલે જવા માટે તકલીફ પડે છે રોડ માટે, અને પાણીની વ્યવસ્થા તો થઈ ગઈ છે પણ જ્યાં ત્યાં ખાડા ભરાય છે અને વિનાળ પડવાની શક્યતા હોય છે, અને ગટર વ્યવસ્થા થાય અને રોડ રસ્તાનું તો રોડ રસ્તા મંજૂર થઈ ગયા છે તે છતાં નથી થયા, કંઈ એનું સોલ્યુશન આપતું નથી અને ગટર લાઈનનું પણ સોલ્યુશન આપતું નથી. હાલમાં જે આપ અરજી કરવા આવ્યો છો તે અરજી હાલવાથી બી આપનું નિરાકરણ આવે તો આપ આગળ શું આગામી સમયમાં શું પગલાં લેશો? પ્રશ્ન છે કે ગીતાંજલિ સોસાયટીની બહેનો હાલમાં નગરપાલિકા ખાતે પોતાની અરજી લઈને આવે છે અને એમની માંગ છે કે જેમ બને એમ જલ્દી અમારા રોડ રસ્તા પાસ થઈ ગયા છે છતાં પણ બન્યા નથી, તે રોડ રસ્તા બની જાય ને અમારા જે ગટરનો પ્રશ્ન છે એ પણ સોલ્યુશન થાય એવી આ બહેનોની માંગ છે. વિરાંગ મહેતા, મહેમદાવાદ.